हरि ने सदा हृदयती गुणातीतानंद ने बंद प्राग जीवत ने हरि नमो शास्त्री महाराज ने बंदु श्री करुणा निधान गुरु ने योगी महाराज ने बंदु ब्रह्म स्वरूप श्री प्रमुख ने कल्याण दाता। गुणातीत ज्ञान ना प्रखर प्रवर्तक स्वामी जागा भक्त ना जीवन में एक वार मोटू विघ्न आव्यु। केटलाक द्वेषियों नी भंभेरणी थी कोठारी जी भाईए जागा स्वामी ना आसने कोई कथा वार्ता सांभळवा न जाय अने जागा स्वामीए पण सभा मंडप मा आवीने कथा वार्ता न करवी एवी बंदी फरमावी दीधी। जागा स्वामी उदास थई गया, परंतु राजकोट मा यज्ञ पुरुषदास जी ने खबर पड़ता ज तेओए जूनागढ़ दौड़ी जईने सार धार पक्ष राखी ए बंदी तोड़ावी हती। कौन ए? ए तो हूं छु, कोठारी जी भाई छु। जागा स्वामी राखो राखो, कोठारी दंडवत न होय। स्वामी मारे गने माफ करो, मारी अण समझणे करीने मैं आपनो द्रोह कर्यो छे, मने इनु प्रायश्चित करी लेवा दियो। यज्ञ पुरुषदास शास्त्री मारी पाहे आया था, मारे आसने आववानी बंदी होवा छताय आया। मने के बंदी आस्थी तूटी, पण मने बीक हती के शास्त्री ने उपाधि थशे, त्यां तो आ तमे आया। ई शास्त्री यज्ञ पुरुष दास ज मारी आंखो खोली काढी स्वामी, एने ज मने आपनो महिमा कही आपनो सत्य स्वरूप ओळखाव्यू छे। आ केटला द्वेषीना शब्द थी मारो माथू भूमी गयेलो, पण हवे हूँ जी भाई नथी, आपनो सेवक छू। આજથી હવે અહીં તમારું જ રાજ્ય, ને તેમાં કોઈ વિરોધ કરશે ને તેને કાઢી મૂકીશ, મને ક્ષમા કરીને આશીર્વાદ આપો। એમાં આપની કસૂર નહોતી, સંપ્રદાયની પ્રથા જાળવવા કરવું પડ્યું એનું અમને દુઃખ નથી। સ્વામી યજ્ઞ પુરુષ દાસજી ના આવ્યો હોત ને તો ભારે અનર્થ થઈ જાત। હવે આજથી તમારે ઓળે તમામને આવવાની છૂટ, અને આપને પણ સભામાં આવી અને વાતો કરવી એવી મારી પ્રાર્થના છે। વાહ યજ્ઞ પુરુષદાસજી વાહ, હું આવું છું આપને મળવા। ઘણાના કલ્યાણનું દ્વાર બંધ થઈ ગયું હતું, તે તમે આજે ઉઘાડ્યું। બીજું તો શું દઉં, પણ આજથી મારા થકી જે જે સત્કર્મ થાય, જે જે જીવોનું રૂડું થાય, તે બધાનું પુણ્ય તમને આપું છું। મળવા આવું છું બાપ, મળવા આવું છું। યજ્ઞ પુરુષ દાસની અક્ષર પુરુષોત્તમની દ્રઢતા તથા પ્રાગજી ભગત અને જાગા સ્વામી વિશેના પ્રેમની વાત બધે પ્રસરી ગઈ। પ્રાગજી ભક્ત અને જાગા સ્વામીમાં દરજી અને મોચી જેવા જાતિભાવ પરઠનારાઓ ઈર્ષ્યાથી સળગી ઉઠ્યા। જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત પ્રસિદ્ધ હતી જ, પરંતુ યજ્ઞ પુરુષ જેવા વિદ્વાન સંત એમનો ખુલ્લો પક્ષ રાખતા થાય અને તેમની સાથે મળી જાય તો વડતાલ અમદાવાદ બંને ગાદીના તમામ પ્રદેશોમાં એ વાત સ્થાપિત થતા વાર ન લાગે એવા ભયથી યજ્ઞ પુરુષદાસ વિરુદ્ધ જુવાળ શરૂ થયો। જગ જાહેર થયું યજ્ઞ પુરુષ ભગત જી તો હે દેવ
પુરુષની આ છે કથા પરમ સુખકારી ગાતા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી સંત ભક્તનું મંડળ ફરતું માન અપમાનો સહન કર્યા ભગતજી પણ ધામ સિધાવ્યા યજ્ઞ પુરુષ માં તેજ ધર્યા ભક્તો અડખમ તૈયાર કર્યા અડગ નિષ્ઠાને ધારી ગાથા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી ગાથા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી પુરુષે હવે તો જાણે શક્તિના એ ધાણ આપ્યા વડતાલ રહીને વઢવાણ ગામે અક્ષર પુરુષોત્તમ સ્થાપ્યા વાત હતી જે રગ રગ માતે કીધી ડંકો મારી ગાથા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી ગાથા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી વાત હવે તો વણસી ગઈ ને અસુર ઘણા કહેવા લાગ્યા શું કરશે એ આગળ જાતા કાઢો હવે તો કાસળ આ ઉત્સવ આવ્યો કાર્તિક પૂનમનો ખેલ ખેલાયા ભારી ગાથા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી ગાથા મહાપુરુષની આ છે કથા પરમ સુખકારી અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવતા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીને અનુસરતા ભક્તોનું મંડળ વધવા લાગ્યું અને તેમાંય વઢવાણમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવામાં શાસ્ત્રીજીનું અસાધારણ સામર્થ્ય જોયું ત્યારે વડતાલમાં કાર્તિકી પૂનમે સમયામાં વિરોધીઓએ હેરાનગતિની હદ વાળી દીધી કંઈક અમંગળ ઘટના બને તેના કરતા યજ્ઞ પુરુષદાસજીએ હેતવાળા સંતોનું મંડળ લઈ વડતાલનો ત્યાગ કરી દેવો એવું સમજાવવા આણંદ વસો વડોદરા બોચાસણ સાધી ડભોઈ અમદાવાદ રાજકોટ વગેરે ગામોના અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા અગ્રણી ભક્તો શાસ્ત્રીજી મહારાજને તેમના આસને મળવા ગયા તમે બધા નાહકના સંકલ્પો કર્યા કરો છો આપણે તો શ્રીજીના આશ્રિત છીએ એટલે શ્રીજીની મરજી અનુસાર જ રહેવું જોઈએ માટે કોટી કલ્પે પણ છૂટા પડવાની વાત તો કરશો જ નહીં સ્વામી કાલે મારે આસને 50-50 હરિભક્તો ભેગા થયા હતા ને બધાએ મને કહ્યું છે કે આપને માટે હવે વડતાલમાં રહેવું બહુ મુશ્કેલ છે સ્વામી વૈદ્યરાજ ઘનશ્યામભાઈ તમે હરિભક્તોની વાત કરો છો પણ હું જયારે સ્વામી શ્રીના મંડળની માંગણી કરવા ગયો ત્યારે ખુદ ગોધનદા કોઠારી બાપાએ મને કીધું કે આ વખતે શાસ્ત્રીને મૂકીને જશો નહીં તાણ તો ઝવેરભાઈ કોઠારી બાપાની આજ્ઞા એટલે મૂકીને ના જવાય ભેગા ઉપાડીને લઈ ગયા શાસ્ત્રીજીને સમય પૂરો થાય કે આપણે ભેગા ગલભાઈ ગલભાઈ ઉતાવળા ના થાવ એમ કઈ નીકળી ના પડાય નીકળ્યા પછી શું એનો વિચાર પહેલો કરવો પડે મનછારામજી એવી ફિકર કરવા રહીએ તો કામ ના થાય અલે ભાઈ લીમડીના દીવાન ઝવેરભાઈએ તો કેદીનો કાગળ લખેલો શાસ્ત્રી બાપાને કે તમે તમારા છૂટા થઈને આવી જાઓ મારે ત્યાં જીવનભર આપના મંડળનું ભરણ પોષણ કરવાને હું બંધાવું છું પૂછો ને શાસ્ત્રી બાપાને લખેલું કે નહીં ગલભાઈ એમ કોકના આશરે બેસી નિરાતે જીવન ગાળવાનું આપણું ધ્યેય નથી મહારાજ પુરુષોત્તમ અને સ્વામી અક્ષર છે એ વાત જગપ્રસિદ્ધ કરવાની છે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની ઉપાસનાની સમજણ પ્રવર્તાવવી એ આપણું ધ્યેય છે
સ્વામી ધ્યેય જુદા પડ્યા પછ સિદ્ધ ના કરી શકાય એવું થોડું છે? હવે જે રીતે ઉપાધિઓ વધતી જશે તે જોતા નેખળી જવું સારું. કેમ નિરંજન સ્વામી, તમે તો સ્વામી ના ગુરુભાઈ છો, ચમ તમે કઈ કહેતા નહીં? ચતુરભાઈ, ગુરુભાઈ તો હતા તેદી હતા, હવે તો શાસ્ત્રીજી નો શિષ્ય કહેવાઓ. મારે તો એ કહે કરે કે બધું બરાબર, અહીં રહીને કાર્ય કરવું હશે તો અહીં રહીને, અને એ બહાર નીકળીને કરવાનું કહેશે તો એમની હાથે બહાર નીકળીને. અમે પાંચ સાધુઓ તો એમની આજ્ઞા પ્રમાણે જ ચાલવાના. કેમ નારાયણ સ્વામી બોલ્યા નહીં? હા, અને ઘનશ્યામભાઈ, આ શાસ્ત્રીજી મહારાજ કહે ને તો આપ ઘડી નીકળી જઈએ, અમે તો એમની સાથે જ રહેવાના, બહાર કે અંદર ગમે ત્યાં. અહીં તો હવે રહેવા એવું છે જ કે નારાયણ સ્વામી? પૂછો ગિરધરભાઈ ને, વાત ક્યાં સુધી પહોંચી ગઈ છે તે? એ હા હો, એ તો હારું થયું, હું ને આ વિઠ્ઠલભાઈ ને શામલદાસ ને ગણપતરામ ને બધા 20-25 જણા રસોડે પહોંચી ગયા. અરે નહીતર ના થવાનું થઈ જાત. હે, શું કહું ગિરધરભાઈ? અરે કોની માએ સવાસેર શૂટ ખાધી છે? શાસ્ત્રી મહારાજ સામે હાથ ઉપાડે શું થયું તું રસોડે જરા કહો તો. અરે નામ દો એ બખોડો ના, હળાવને પાછળા જ કરવા પડશે. એ રહોડા વાળી વાતમાંથી તો બધા અહીં ભેગા થયા છે, હવે એ વાત ફરી ફરી શું કાઢવી? બધાને ખબર છે શું થયું તું તે. ને ગલભાઈ, ઉપાધિ નું વાજુ વગાડવાની શરૂઆત તો તમે જ કરેલી સભામાં અક્ષર પુરુષોત્તમ ની જય બોલાવીને. હા હા, મેં જય બોલાવડાવી, અને તે તે શાસ્ત્રી મહારાજ નું વેણ ઝીલીને. બંછારામ, હું તો તે દાડે મરણીયો થઈને જ ગયો હતો, પણ બોલો કોઈ કઈ કરી શક્યું મને? એ તો માર બુધું ને કર સિંધુ વાળી કરીએ તો ભગવાન ને શુરા ને પડખે ને ઉભા રહેવું પડે, માટે હું તો કહું છું કે બહાર નીકળીને પડો મેદાને. ગલભાઈ ધીરા પડો ધીરા પડો, આખી વાત બીજા પાઠે ચડતી જાય છે. આ રાજકોટ થી કૃષ્ણજી અદાશ્રી પૂંજાજી બાપુ જાદવભાઈ માધવભાઈ એ બધા આયા છે, તે કઈ ખાસ કહેવા માટે આયા છે? તેમને વાત કરવા દો. આપ શું કહો છો પૂંજાજી બાપુ? હવે કહેવાનું તો અદાશ્રી કહે ખરું, પણ એટલું કહી દઉં કે અદાશ્રી ને અમારું મંડળ કેટલાય વખત થી આ ઉપાધિઓની રજે રજ માહિતી રાખે છે, અને એટલે જ તો અમે રાજકોટ થી અહીં દોડી આવ્યા છીએ. અહીં પણ ખીચડી ને ચૂલા વાળી વાતની ખબર પડી, ને ત્યાર પછી ગોરધંધા કોઠારીએ સેતવ્યા છે તેની, અને આચાર્ય મહારાજે શાસ્ત્રીના મંડળ ને કોણ ચિત્તથી આલે છે અંધોય દેશ પડ્યો છે, જ્યાં જવું હોય ત્યાં જાઉં એમ કહી દીધું, એની અમને ખબર છે. માટે નિર્ણય તો હવે અદાશ્રીને જ કરવા દો. એ હાવ હાસી વાતો, આ અદાશ્રી ગુણાતીત સ્વામીના શિષ અને વળી ભગતજી મહારાજ ને જગા સ્વામી બંનેના સમકાલીન, માટે એ કહે ને તે ખરું. શાસ્ત્રીજી, મારું માનો તો હવે છેડો ફાડે છૂટકો છે, નહીં તો ઉપાધિ વધુ થશે. હા અદાશ્રી, ઉપાધિ બહુ થવાની છે તે હું જાણું છું, પરંતુ ભગતજી મહારાજે અમને કહ્યું છે કે તમારે વડતાલ મંદિરનો દરવાજો મૂકવો નહીં. સ્વામી, તમે કહો છો ને એ બધી વાત સાચી, પણ શિક્ષાપત્રીમાં દેશકાર અનુસાર વર્તવાની મહારાજે રીત બતાવી છે, માટે હવે આપણે અહીંયા રહેવું જ નથી. આપ બોલ્યા તે ભગતજી મહારાજ સાક્ષાત બોલ્યા તેમ હું જાણું છું, માટે આપ ઈચ્છા પ્રમાણે કરીશ. બસ ત્યારે તો બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અદા કૃષ્ણજી બોલ્યા ત્યારે વડતાલ થી નીકળ્યા સ્વામી, હરિ કૃષ્ણ મહારાજ સમીપે ગદગદ કંઠે પ્રાર્થના કરી કે સાથે રહેજો મહારાજ સ્વામી, કરવા કામ છે ભારી, સાથે રહેજો મહારાજ સ્વામી,
કરવા કામ છે ભારી, આ છે કથા પરમ સુખકારી, કથા પરમ સુખકારી. બધાનો જરા ઉપાધિ થઈ, મુશ્કેલી થઈ, એટલે પછી બધા આપણા હરિભક્તો અને સંતો જે વેતવારા હતા એમને થયું કે આ જો સ્વામી અહીંયા રહેશે તો એમના શરીરની જોખમ છે અને આ બધા ઉપાધિ મોટી કરશે, એના કરતાં બહાર નીકળી જવું સારું અને બહાર જે કંઈ આપણે વાત કરવી એ તે કરવી. એટલે એ હિસાબે એમને કોઈ માન મોટપ કીર્તિ પ્રતિષ્ઠા પૂજાવા મનાવવા માટે એમને આ પોતે બહાર નીકળ્યા નથી, પણ અક્ષરને પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે એ લોકોને સમજાય અને એ મહારાજનો જે સિદ્ધાંત છે એ માટે એમને એ વાત કરી અને અક્ષર પુરુષોત્તમનો આ સિદ્ધાંત સ્થાપ્યો. શાસ્ત્રીજી મહારાજ પડતાલથી આ એક સિદ્ધાંત માટે જ બહાર નીકળ્યા હતા. પછી એમને દરેક ગામડાઓએ ફર્યા અને એમને પોતાને બહાર રહેવું નહીં પણ કંઈક સમાધાન થાય તો આપણે વડતાલ ભેગા થવું એવું પણ એમના મનમાં હતું જ. પણ પછી 6-7 મહિના સુધી પોતે ફર્યા બહાર અને બધું થયું પણ એને ઉલટી ઉપાધિ થઈ પણ સમાધાનની કોઈ વાત શક્યતા બની નહીં. શાસ્ત્રીજી મહારાજ 5 સંતો સાથે વડતાલથી નીકળ્યા પછી ગામડે ગામડે ફરવા લાગ્યા, પરંતુ વિરોધીઓનો વૈરાગની હજુ શમ્યો ન હતો. તેમણે આ સંત મંડળને કોઈ સહકાર ના આપે તેવી ગામો ગામ ભંબેરણી કરી અને તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં હેરાન પરેશાન કરવા લાગ્યા. કઈ ના દે
રોટલો જમીને ચાલે જોડી લઈને કાંધે છાશ રોટલો જમીને ચાલે જોડી લઈને કાંધે વાસણ નહીં તો ઘાસ લેટના ડબ્બા માએ રાંધે ડબ્બા માએ રાંધે ના લાગે માથે કષ્ટ ઉપાધિ ના લાગે કે દુઃખ ના લાગે માથે ઉમંગ અંતર માએ છે કે યજ્ઞ પુરુષ છે સાથે યજ્ઞ પુરુષ છે સાથે સમાધાનની વાત હતી પણ થયું નહીં એ જારે સમાધાનની વાત હતી પણ થયું નહીં એ જારે શૂરા થઈને કમર કસીયા હોમ કરીને ત્યારે યા હોમ કરીને ત્યારે પાંડવ સરખા પાંચ સંતને મુઠ્ઠી હર હરિ ભક્તો પાંડવ સરખા પાંચ સંતને મુઠ્ઠી હર હરિ ભક્તો કહે હવે તો ઉપાસના જમીન લેવાઈ ગઈ ટૂંક સમયમાં જ મંદિરનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું અને શેષ નાગને માથે ખીલી પણ વાગી ગઈ ગિરધરભાઈ મુખીના નેતૃત્વમાં 150 જેટલા હરિભક્તો અને સ્વામી પુરુષોત્તમદાસજી નિર્ગુણદાસજી અક્ષર પુરુષદાસજી જેવા સંતો જાતે પાયાના કામમાં મંડી પડ્યા સૌ જાત મહેનત જિંદાબાદમાં માનનારા હતા સૌને ઉત્સાહ હતો શ્રીજીનો સંકલ્પ સાકાર કરવાનો પણ તેમાં એ વિઘ્નો નાખવાનું કામ તો વિરોધીઓએ ચાલુ જ રાખ્યું બોચાસણમાં પૂર ઝડપે મંદિરનું કામ પૂરું થવા આવ્યું અને મૂર્તિ પ્રતિષ્ઠા માટે વૈશાખવદી દશમનું મુહૂર્ત પણ નક્કી થઈ ગયું ત્યારે તેને રોકવા દ્વેષીઓએ ચોર ડાકુ અને લૂંટારાઓને ધ્રુજાવનાર જોબન પગીની યાદ અપાવે તેવા ભડવીર બોચાસણના હીરાભાઈ જીજીભાઈને ધનના ઢગલાથી સાધી મૂર્તિ પ્રતિષ્ઠા બંધ કરાવવાનું નક્કી કર્યું મુનિવર ચડે એમ કેવાય તાર આ તો બધી વાતે પૂરો ને પાકો લૂંટારો છે પૈસા માટે ગમે તે કરશે પણ તું હવે ડાયો થયો એના બે રહેશે પણ બધે કેવાય છે કે શાસ્ત્રીજીએ તો એને મોઢામાં કહી દીધું છે કે તારું વર્તન સુધાર અને ખરો સત્સંગી થા તો તારી રસોઈ જમીએ એમ કહીને એના કાળો કામ કરતો બંધ કરી દીધો છે અને એને સત્સંગી કરીને એના ચેલો કરી દીધો છે એ હાટલે તું લ્યા ડાયા ડાયા કરતા દોઢ ડાયો વધારે હશે એટલે ડફોળ એ સુધરી ગયો હશે તો ઘરમાં નાણું ખૂટ્યું હશે તો આપણી વાત વેલો માનશે છોટેલાલ ખોડા ભાઈ બોલો ભાઈ જમ મને યાદ કર્યો કોમ એવું આવ્યું છે કે તમારા જેવા જ કરી શક કરશો ને કામ તો હવે કરતા જ રહેવું જોઈએ ને ભાઈ હા બાકી કામ વગરના નવરા તો નખો દવાડ બોલો હું હતું કામની વાત તો કરીશું પણ પહેલા ચા પાણી લેશો કેમ એ કહો
આ છાટું પાણી તો જાણે અમે ના કરાવી શકીએ, કેમ કે અમે બધા તો સત્સંગી છીએ ને. હા, તે લાગો જ છો ને પાકા. અને ભાઈ, છાટો પાણી તો હું નથી લેતો હવે, એટલે હું સત્સંગી જ કહેવ ને. હા ભાઈ, ચા પાણી પાણીની તો કઈ જરૂર નથી. હવે સીધી વાત કરો એટલે મને સમજણ પડે કે મારે શું કરવાનું. હા તો હીરાભાઈ, પેલી કહેવત છે ને કે જવાનીનું રડેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે. મેલો ને લપ હવે આ બધી કહેવતો નહીં. હવે કહેવત તો એવી છે કે ગો મરવાની થાય ત્યારે વાકરી વાળે જાય. લો, કામની જ વાત કરો. હીરાભાઈ, આપણે પેલું છે આપણે બુચ્ચાશળમાં મંદિર થયું છે ને. હા, તે હું છે એનું. ઓલા દોડાયા, તું ચૂપ બર ના. વાત જાણે એમ છે કે આ બુચ્ચાશળમાં નવું મંદિર બંધાયું છે ને, એમાં પ્રતિષ્ઠા થવાની છે. તે સારું જ છે ને, આજુબાજુ બધે ધર્મ ભાવના વધશે. આ તો મંદિર થાય તે તો સારું જ, પણ આમાં સૂર્યનારાયણ ને લક્ષ્મી નારાયણ નર નારાયણ ને એવા દેવ ને બદલે બીજા દેવ પધરાવવાના છે. સ્વામિનારાયણ પધરાવશે. તમે તો સત્સંગી છો, તે રાજી થવું જોઈએ ને. ચાલો હવે કામ બોલો. છોટાલાલ, ગોળ ગોળ વાતો કરવી રહેવા દો, પહેલા એમની કદર કરો ને પછી કામ હોપો. હા બરાબર. લો ₹5,000. રૂપિયા શેના છે ભાઈ? તમે અમારું વેણ રાખ્યું ને એને કદર ના. વેણ એમને નથી અપાતા, કામની વાત તો થઈ નથી હજુ. હીરાભાઈ, અમે બોચાશણ ના મંદિર ની વાત કરતા હતા, એમાં સ્વામિનારાયણ નહીં પણ અક્ષર પુરુષોત્તમ પધરાવવાના છે. ભાઈ, બધું એકનું એક જ છે. સ્વામિનારાયણ કયો કે અક્ષર પુરુષોત્તમ કયો, ભક્તની સાથે ભગવાન પધરાવવાના છે. બસ, તો એ પધરાવવાનું આપણે બંધ કરાવી દઈએ. હીરાભાઈ, કેમ તારા ડોહાના પૈસા મંદિર થયું છે? ડાયો હાળો બહુ દોડાયો છે. હીરાભાઈ, વાત આમ છે કે મંદિર કરનારા શાસ્ત્રી વડતાલ માંથી કાઢી મુકેલા બંડિયા છે. ઘોડા ભાઈ, મગજ તો ઠેકાણે છે ને? ઠેકાણે છે એટલે તો વાત કરું છું. વિચાર કરો, વડતાલ માં મંદિર છે, પછી ચરોતર માં બીજું મંદિર કરવાની ક્યો જરૂર છે? અને જો શાસ્ત્રી નું આ ડીંડવાનું ચાલશે ને તો ધીમે ધીમે આખા ચરોતર ને બગાડશે. ઘોડા ભાઈ, ત્યારે સાંભળી લ્યો, શાસ્ત્રી નું ચાલે છે તે ડીંડવાનું નથી, એ આખા ચરોતર ને સુધારશે. અને તે ધીમે ધીમે નહીં, પૂરા વેગ થી. અને બીજી વાત સમજી રાખો, એમને વડતાલ માંથી કાઢ્યા નથી કે નથી એ બંડિયા, માત્ર શ્રીજી મહારાજ ને એક સાચા સિદ્ધાંત માટે તેઓ વડતાલ થી બહાર રહીને કાર્ય કરે છે. બાકી દિલથી એ વડતાલ થી જુદા નથી. વડતાલ માટે એમના અંતરમાં અપાર આદર અને પ્રેમ છે, નહીં કે રાગ દ્વેષ અને વેર. ત્યારે તો શાસ્ત્રીય તમારા પર એની જાદુગરી ચલાઈ લાગે છે. આ તમારા જેવા મરદ માણા એની શેમાં આવી ગયા? અલ હીરાભાઈ, મૂકો ઝંઝટ, ઉપાડો રૂપિયા પૂરા 5,000. તમારા જે રીતે વાપરવા હોય ને એ રીતે વાપરી શકશો. તમારા રૂપિયા મને બજાડવા જ હોય તો લઈ જઈશ, પણ શેમાં વાપરીશ તો જાણો છો? તો શેમાં વાપરશો? શાસ્ત્રીજી મહારાજ મારા બોચાસણ માં મંદિર કરાવે છે એમાં. પૈસા તો મંદિર ના થવા દેવા માટે છે. તરફ લ્યો આ તમારા પૈસા પાછા. રામ કરો, મને પાપમાં પડવા માંગો છો? હીરાભાઈ, મૂર્ખાઈ રહેવા દો. અરે આમે શાસ્ત્રી નું કઈ ચાલવાનું નથી. છોટાલાલ, આખને પોષણ ન હોય ભાઈ, અરે એને તો દબાવી દેવું જ રહ્યું. ખબરદાર, એક પણ શબ્દ હવે આગળ બોલ્યા છો તો ખેર નથી. પાખંડીઓ, જે હાથને શાસ્ત્રીજી મહારાજે મારફાડ કરતો અટકાવ્યો છે, એ હાથ શાસ્ત્રીજી મહારાજ માટે તમ જેવા પાપીઓ ઉપર ઉપડતા જરાય નહીં અટકે, સમજ્યા? હીરાભાઈ, તમારે આ કામ ન કરવું હોય ને તો કોઈ વાંધો નહીં, ધર્મ નું કામ છે, કોઈ બીજો કરશે, અમે કઈ બંગડીઓ નથી પહેરી એમ. ધર્મ ના કામ ની પૂંછડીઓ સાંભળી લ્યો બધાય,
શાસ્ત્રીજી મહારાજનો શિષ્ય થયો છું. બોચાસણના મંદિરમાં મારો પૂરેપૂરો સાથ છે. અરે તમે તો શું, બ્રહ્માંડ આખામાંથી કોઈ તાકાત એને રોકી નહીં શકે. હું જોઉં છું કોણ મરદનો બચ્ચો હવે એને રોકવા આવે છે. અરે અરે પણ તમે જરા સમજો, વિચારો તો ખરા. મારે હવે કઈ સમજવા વિચારવાનું રહેતું નથી. અને હવે મેં સમજી લીધું છે કે કાવતરા ખોરો કોણ કોણ છે. અને વિચારી પણ લીધું છે. હવે મારા 2000 ધારાળા વીરોને મંદિરના રક્ષણમાં ગોઠવી દેવા. ભારે કરી તમે તો. હજુ તો ભારે નથી કરી. હવે તો જો બોચાસણના મંદિરના કામમાં ગમે તે રીતે પણ વિઘન આવ્યું તો તેના કરનારા તમે જ છો એમ હું માની લઈશ. ખરા અસુરના સરદારો તમે જ છો. એટલે આ તમારા ઘોડા છે ને, એ ધડ પર સલામત નહીં રહે. આ ઘોડા છોટા ડાયા. બંગડીઓ ન પહેરીઓ તો જરૂર ચાલે આવજો સુરવીરના બચ્ચા થઈને. ભારે તો ત્યારે કરીશ. ભાગતા ભો ભારે ન પડે તો મારું નામ હીરો નહીં. લો આવજો. જય સ્વામિનારાયણ. કેવો વિકરાળ સિંહ જેવો હતો હીરો. એને ચેલો કરી દીધો તો આ શાસ્ત્રીજી માં દૈવી શક્તિ તો કરી હો. સ્વામિનારાયણ ભગવાન ની ઈચ્છા હશે ને તો આપણે ગમે તેટલું કરશું ને તોય મંદિર થવાનું. ને એમની ઈચ્છા નહીં હોય ને તો આવા 10 એરિયા મહેનત કરશે ને તોય નહીં થાય. માટે આપણે શું કામ કોઈ ના ચડાવ્યા સુળીએ ચડી જવું. હે બરોબર છે. હવે મૂકો ને પંચર. સ્વામી અમી નરત સંગ્રામ ના પાપ ધોવાય ના.